मॉर्निंग ऑल ऑफ यू। जय स्वामीनारायण। पार्ट टू चैप्टर वन संभावना। सौ प्रथम तो चांस। चांस इतले सू जे घटना बनवानु के न बनवानु अज्ञात तत्व पर होय तेने अपने चांस कहिए छे। एग्जाम्पल तरीके एक सिक्को उछाड़िए छे तो ये सिक्का ऊपर छाप आवशे के कांटो आवशे ये अपने अगाऊ थी नक्की करी सकता नथी। तो ये अपने माटे शुं कहेवामां आवे छे? चांस कहेवामां आवे छे। चांस पर आधारित छे। कोई पासो फेंकीए छी। पासो तमे बधा जाणो छो। तमे सांप सीढ़ी रमो छो बराबर। तो ये पासा पर एक बे त्रण चार पांच ने छ अंक अंकित करेला होय छे। तो ये पासो फेंकता एक अंक आवशे, बे अंक आवशे, त्रण आवशे, चार आवशे, पांच आवशे के छ आवशे जेनु आपणे अगाउथी वर्णन करी शकता नथी। हाँ, छ आवशे, एक बे त्रण चार पांच छ, छ मांथी कोई एक अंक आवशे पण कयो अंक पड़शे ए आपणे नक्की करी शकता नथी। तो आपणी चांस पर आधारित घटना कहेवाय। तो आखी संभावना ए तमारी चांस पर आधारित घटना छे। यादृच्छिक घटना એટલે શું કે ચાન્સ પર આધાર રાખતી કોઈ પણ ઘટના એ તમારી માટે યાદૃચ્છિક ઘટના કહેવામાં આવે છે। યાદૃચ્છિક પ્રયોગ એટલે શું કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાતું હોય। પ્રયોગના અંતે કોણ શક્ય પરિણામો કયા છે તેની આપણને જાણ છે પરંતુ કયું પરિણામ આવશે તે આપણે અગાઉથી વર્ણન કરી શકતા નથી તે પ્રયોગ એટલે યાદચ્છિક પ્રયોગ। આ જેના લક્ષણો થઈ જાય કે જે પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય જે પ્રયોગના શક્ય પરિણામો વિશે માહિતી હોય પરંતુ તેનું અગાઉથી કયું પરિણામ આવશે તે નક્કી કરી શકાતું ના હોય તે પ્રયોગ એટલે યાદચ્છિક પ્રયોગ। અને આ ત્રણે ત્રણ એના લક્ષણો કહેવાય। નિદર્શકાશ પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શકાશ કહેવામાં આવે છે। તેને સંકેતમાં એસ કે યુ વડે દર્શાવવામાં આવે છે। તમે કોઈ પણ પ્રયોગ કર્યો છો એના શક્ય પરિણામો એ તમારી માટે યુ કે એસ કહેવાય એટલે તમારો નિદર્શકાશ કહેવાય। એક્ઝામ્પલ તરીકે એક સિક્કો ઉછળી છે તો સિક્કા ઉપર આપણા કેટલા પ્રયોગ કહેવાય તો એચ અને ટી એ યુ બરાબર એચ અને ટી। એક પાસો ફેંકે છે તો પાસા ઉપર 1 2 3 4 5 6 એટલે યુ બરાબર 1 2 3 4 5 6 એટલે જે પણ શક્ય પરિણામો છે એ તમામ પરિણામોનો ગણ એ તમારી માટે નિદર્શકાશ કહેવામાં આવે છે તેને આપણે યુ કે એસ વડે દર્શાવવામાં આવે છે। શાંત નિદર્શકાશ એટલે જે નિદર્શકાશના ઘટકોની સંખ્યા પરિમિત હોય તેવો નિદર્શકાશ એટલે શાંત નિદર્શકાશ। જે નિદર્શકાશના ઘટકોની સંખ્યા અપરિમિત હોય શાંત ન હોય તેવો નિદર્શકાશ એટલે અનંત નિદર્શકાશ। એક્ઝામ્પલ તરીકે આપણી પાસે 52 પત્તાની કેટ હોય છે। આ 52 પત્તાની કેટમાં હું એવું કહું કે મારે લાલનો એક્કો જોઈએ છે તો 52 પત્તાની કેટમાં લાલનો એક્કો ક્યારે મળશે એ આપણને ખબર હોતી નથી। એ પહેલો પણ આવી શકે, બીજો પણ આવી શકે અને અનંત એનો નિદર્શકાશ કહેવાય કે આપણે ગણી શકતા નથી। 52 પત્તામાંથી આપણે કોઈ એક પત્તું ખેંચી છે અને એ પત્તું લાલનો એક્કો આવશે જ એ આપણે કહી શકતા નથી એટલે એવા પરિણામો આપણી માટે અનંત નિદર્શકાશ કહેવાય। તો જે નિદર્શકાશના ઘટકોની સંખ્યા અપરિમિત હોય, પરિમિત ન હોય, શાંત હોય એવો નિદર્શકાશ એટલે અનંત નિદર્શકાશ। નિદર્શ બિંદુઓ નિદર્શકાશના તમામ ઘટકોના ગણને એના નિદર્શ બિંદુઓ કહેવામાં આવે છે। અશક્ય ઘટના જે ઘટના કદી બનવાની શક્યતા જ ન હોય
એવી ઘટના એટલે આપણી માટે શું કહેવાય અશક્ય ઘટના અને આવા નિદર્શકાસનો ઉપગણ હંમેશા ખાલી ગણ જ હોય છે તેને 5 વડે દર્શાવવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે પાસો ફેક્ટા એક સાથે 1 2 3 4 5 6 અંક આવશે ના કોઈ પણ એક જ અંક આવે છે સિક્કો ઉછાળી છે તો સિક્કો ઉછાળતા એક સાથે h કે t આવશે ના का तो H आवे छे का तो T आवे छे का तो छाप आवे का तो काटो आवे तो बे प्रयोग अपन एक साथे मरता नथी तो जे घटना कदी बनवानी शक्यता ज न होय एवी घटना आपणी माटे शुं कहेवाय अशक्य घटना चोक्कस घटना चोक्कस घटना एटले शुं के जे घटना हमेशा बने ज छे एवी घटना आपणी माटे शुं कहेवाय चोक्कस घटना सिक्को उछाळता મને છાપ મળશે અથવા કાટો મળશે બેમાંથી એક પરિણામ મળશે એ મારી માટે શું કહેવાય ચોક્કસ ઘટના પાસો ફેકીસ તો પાસા ઉપર એક અંક મળશે અથવા બે મળશે અથવા ત્રણ મળશે અથવા 4 5 કે 6 તો એ આપણી માટે શું કહેવાશે ચોક્કસ ઘટના કે 6 માંથી એક અંક કોઈ પણ આવશે સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગશે एक चौकस घटना है कि दरोज सवारे सूर्य पूर्व में उगे अने पश्चिम में सांजे अंत में तो एक सु થઈ ગઈ एक चौकस घटना થઈ ગઈ બરાબર શનિવાર પછી રવિવાર જ આવશે તો એ પણ સુ થઈ ગઈ એક चौकस घटना થઈ ગઈ એને કોઈ બદલી શકતું નથી તો જે ઘટના હંમેશા શક્ય છે જે હંમેશા બનશે એવી ઘટના એટલે चौकस घटना છેદ ઘટના એટલે શું તો ધારો કે u એ શાંત નિદર્શકાસ છે a અને b તેની કોઈ પણ બે ઘટના હોય તો ઘટના a અને ઘટના b બંને સાથે બને તો તેને a અને b ની છેદ ઘટના કહેવામાં આવે છે આ યોગ છે બે ઘટના છે a અને b બંનેના વચ્ચેના પરિણામો એ તમારી માટે છેદ ઘટના કહેવાશે ફરીથી જો u એ સાત નિદર્શકાસ હોય a અને b તેની કોઈ પણ બે ઘટના હોય તો ઘટના a અને ઘટના b બંને સાથે બને તો તેને a અને b ની છેદ ઘટના કહેવામાં આવે છે યોગ ઘટના જો u એ સાત નિદર્શકાસ હોય a અને b કોઈ પણ તેની બે ઘટના હોય તો ઘટના a બને અથવા ઘટના b બને અથવા ઘટના a અને b બંને સાથે બને તો તેને a યોગ b કહેવામાં આવે છે એટલે કે a અને b ની યોગ ઘટના કહેવામાં આવે છે આકૃતિ દોરેલી છે u a અને b a ના જ બધા પરિણામો b ના પણ બધા જ પરિણામો અને બંને નો જે છેદ છે એ પણ બધા જ એટલે કે a બને અથવા b બને અથવા a અને b બંને સાથે બને એક એક્ઝામ્પલ મે બતાવ્યું છે u બરાબર 1 2 3 4 5 6 છે a બરાબર 1 2 3 4 છે અને b બરાબર 3 4 5 6 છે તો a યોગ b એટલે શું તો કે a અને b ના બધા જ પરિણામો તો 1 2 3 4 5 અને 6 જે પરિણામ 3 4 રિપીટ થાય છે એને આપણે એક જ વખત લખીએ છીએ જે પ્રયોગનું પુનરાવર્તન થતું હોય એને એક જ વખત લખવામાં આવે છે a છેદ b બંનેમાં કોમન પરિણામો 3 અને 4 તો એ આપણી માટે a છેદ b છેદ ઘટના કહેવાય અને આને યોગ ઘટના કહેવાય a યોગ b એટલે આગળ પૂરક ઘટના જો a નિદર્શકાસ u માંની કોઈ પણ એક ઘટના હોય તો ઘટના u માં હોય પરંતુ ઘટના a માં ના હોય તેવા તમામ પરિણામોના કે ઘટકોના ગણને એની પૂરક ઘટના કહેવામાં આવે છે u અને a છે બહારના પરિણામો એ તમારી માટે a ડેશ થઈ જાય એક્ઝામ્પલ તરીકે u બરાબર 1 2 3 4 5 6 હોય a બરાબર 1 2 3 4 છે તો a ડેશ ક્યાં થઈ જાય તો 5 અને 6 એ તમારી માટે a ડેશ થઈ જાય u માં હોય પરંતુ a માં હોવા જોઈએ નહીં તેવા પરિણામોનો ગણ એટલે
पूरक घटना, परस्पर निवारक घटना। जो यू ए सात निर्दोष अवकाश हो, ए अने बी तेनी कोई पण बे घटना हो, तो घटना ए अने बी बन्ने साथे न बने, अथवा ए छेद बी बराबर खाली गण हो, तो तेने ए अने बी नी परस्पर निवारक घटना कहेवामां आवे छे। फरीथी यू ए सात निर्दोष अवकाश हो, तेनी कोई पण बे घटना ए अने बी छे, तो ए अने बी बन्ने साथे न बने। साथे बने अपनी माटे छेद घटना छे, पर साथे न बने अपनी माटे परस्पर निवारक घटना थी जाय, એટલે a છેદ b બરાબર શું આવશે 5 આવશે, ખાલી ગણ આવશે। a b બંનેમાં કોઈ પરિણામ કોમન હોતું નથી। આગળ નિશેષ ઘટના, જો a અને b નિર્દોષ અવકાશની કોઈ પણ બે ઘટના હોય તો a યોગ b બરાબર u થાય, તો તેને a અને b ની નિશેષ ઘટના કહેવામાં આવે છે। તમને પરિણામ બતાવ્યું છે કે a બરાબર 1 2 3 4, बी बराबर 3 4 5 6, तो मैं ए योग बी करया तो 1 2 3 4 5 6, तो ए तुम्हारा यू बतावे छे 1 2 3 4 5 6, એટલે ए અને બી નિર્દોષ અવકાશની કોઈ પણ બે ઘટના હોય તો ए योग बी बराबर यू થાય, તો તેને ए અને બી ની નિશેષ ઘટના કહેવામાં આવે છે। પરસ્પર નિવારક અને નિશેષ ઘટના, પરસ્પર નિવારક નો મીનિંગ શું, તો a છેદ b બરાબર ખાલી ગણ, અને નિશેષ ઘટનાનો મીનિંગ શું, તો a યોગ b બરાબર u। તો પરસ્પર નિવારક અને નિશેષ ઘટના એટલે શું, તો જો a u એ શાંત નિર્દોષ અવકાશ હોય, a અને b તેની કોઈ પણ બે ઘટના હોય તો a છેદ b બરાબર 5 અને a યોગ b બરાબર u થાય, તો તેને a અને b ની પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહેવામાં આવે છે। તફાવત ઘટના, જો u એ સાત નિર્દોષ અવકાશ હોય, a અને b તેની કોઈ પણ બે ઘટના હોય, તો ઘટના a બને પરંતુ ઘટના b ન બને, તો તેને a અને b ની તફાવત ઘટના કહેવામાં આવે છે। a બને પરંતુ b ન બને, એટલે a બને b ન બને, એટલે b ડેશ થઈ જાય, તેને a તફાવત b વડે પણ દર્શાવવામાં આવે છે। u એ સાત નિર્દોષ અવકાશ હોય, a અને b તેની કોઈ પણ બે ઘટના હોય, ઘટના b બને પરંતુ a ના બને, a બને અને b ના બને, તો a છેદ b ડેશ કહેવાય, b બને પરંતુ a ના બને, એટલે a ડેશ છેદ b કહેવાય, ઘટના b બને પરંતુ ઘટના a ના બને, તો તેને b ની a પરની તફાવત ઘટના કહેવામાં આવે છે। તેને b તફાવત a અથવા a ડેશ છેદ b વડે દર્શાવવામાં આવે છે। બંનેની આકૃતિ પણ અહીંયા દોરેલી છે કે a માં હોય પરંતુ b માં ના હોય, એટલે a તફાવત b કહેવાય, અહીંયા a માં ના હોય અને b માં હોય, એટલે b ડેશ a કહેવાય, એટલે કે b તફાવત a। ચલો આમ આજે આપણે સંભાવનાની ઘટનાઓ વિશે અભ્યાસ કર્યો। આવા જ વધુને વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો।